ઓફ વડોદરા। કોરોનાનો સંકટ ફરીથી મંડરાઈ રહ્યું છે ત્યારે ભારત દેશનું આરોગ્ય તંત્ર સજ્જ છે। ત્યારે ડભોઈની રેફરલ હોસ્પિટલ ખાતે આગામી કોરોનાની લહેર સામે પહોંચી વળવા માટે હોસ્પિટલના સાધનોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી। દેશ અને જુદા જુદા રાજ્યોમાં આવનાર કોરોનાની સંભવિતતાને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ કેટલું સજ્જ છે તેની તપાસણી માટે સમગ્ર રાજ્યમાં મોક ડ્રીલ યોજવામાં આવી રહી છે, જે અંતર્ગત ડભોઈની રેફરલ હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગ અને નગરના આગેવાનો સાથે મળીને કોરોનાની આગામી લહેરનો સામનો કરવા કટિબદ્ધ હોવાનું જણાવતા તમામ સાધન, ઓક્સિજન પ્લાન્ટ, પીપીઈ કીટ સહિત સાધનોની ચકાસણી કરવામાં આવી હતી। ડભોઈ આરોગ્ય વિભાગના તબીબોથી લઈ તમામ કર્મચારીઓ સાથે નગરના આગેવાનો કટિબદ્ધ છે। ત્યારે ડભોઈ નગરના આગેવાન ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, ડોક્ટર સંદીપ શાહ, શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વિનભાઈ પટેલ, અમિતભાઈ સોલંકી સહિત ડભોઈ રેફરલ હોસ્પિટલના ડોક્ટર અજયસિંહ, ડોક્ટર આરતી ચતુર્વેદી, ડોક્ટર નિકુંજ સહિતનાઓએ પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ઓક્સિજન પ્લાન્ટ, પીપીઈ કીટ, એમ્બ્યુલન્સ સેવા તેમજ કોવિડ આઇસોલેશન વોર્ડમાં ઓક્સિજન સાથે 20 બેડની સુવિધા પુનઃ કાર્યરત કરવામાં આવી છે, જેનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડભોઈ તાલુકાની જનતા માટે આરોગ્ય વિભાગ તેમજ નગરના આગેવાનો કટિબદ્ધ હોવાનું જણાવી કોરોનાની આગામી સંભવિત લહેર સામે મક્કમતાથી લડવા તૈયારી બતાવી છે। કેન્દ્ર સરકારના માનનીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડલિયાના આદેશ અને સૂચના મુજબ આજરોજ ડભોઈ ખાતે આરોગ્ય ખાતામાં દવાખાનામાં મોક ડ્રીલ કરવામાં આવ્યું, જેમાં કોરોનાના પેશન્ટ આવે તો એની સાધન સામગ્રીની ચકાસણી કરવામાં આવી। ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજન સાથેના બેડ અત્યારે 20 તૈયાર છે। આઈસીયુની જરૂર પડે તો 3 બેડની તૈયારી છે। એમ્બ્યુલન્સ પણ છે, ડૉક્ટર છે, પૂરતી દવાઓ પણ છે। ગઈ વખત કોરોનામાં ઓક્સિજન સાથે જે બેડની અંદર 157 પેશન્ટ દાખલ કરવામાં આવ્યા હતા અને ઓક્સિજન વગર તો ખૂબ મોટી સંખ્યામાં પેશન્ટોને સારવાર આપવામાં આવી હતી। આવતા દિવસોમાં જો કોરોના આવે તો ડભોઈ તાલુકો પૂરી રીતે સારવાર કરવા માટે સજ્જ છે।